नमस्कार दर्शक મિત્રો, જય સમરાષ્ટ ન્યૂઝ નેટવર્ક માં આપ સર્વે દર્શકો નું સ્વાગત છે। હું અમી બોસમિયા, શરૂઆત કરીએ આજની હેડલાઇન્સ થી। જેતપુર માં ખેલાયો ખૂની ખેલ, સંબંધ માં આડીખીલી રૂપ યુવતીના મામા નું ઢીમ ઢાળી દીધું। તારીખ 15 ઓક્ટોબર જેતપુરના સામા કાંઠે આવેલ ચામુંડા ચોકમાં એક માથાકૂટ માં ઉદય ભાણકુ શેખવા તેમજ તેમનો નાનો ભાઈ દિલુ ભાણકુ શેખવા તેમજ અન્ય બે અજાણ્યા ઇસમો ઉપર ખૂન અને ખૂનની કોશિશનો ગુનો નોંધાયો છે। ભાદરના સામા કાંઠે ચામુંડા ચોકમાં રહેતા બહાદુરસિંહ વાકે પોતાની ફરિયાદમાં બનાવનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે પોતાની ભાણેજ સાથેના ઉદયના સંબંધનું મોટા ભાઈ સમજાવવા જતાં તેનો ખાર રાખી તારીખ 14/10/2020 રાત્રે 8:30 વાગ્યાના આસપાસ બંને ભાઈઓ ઉદય, દિલુ અને અન્ય બે અજાણ્યા ઇસમો ધોકા પાઇપ વડે તૂટી પડ્યા હતા। બેરહેમીપૂર્વક તૂટી પડતા માથાના અને શરીરના ભાગે આધેડ ઘા વાગતા ગંભીર ઇજાઓ થતાં દિલુભાઈ વાકનું મૃત્યુ થયું હતું। જ્યારે ફરિયાદી અને મૃતક દિલુભાઈના ભાઈ દડુભાઈના માથામાં ગંભીર ઇજાઓ થતાં વધુ સારવાર અર્થે મોટી હોસ્પિટલમાં ખસેડાયા હતા। જ્યારે ફરિયાદી બહાદુરસિંહને માથામાં 9 ટાંકા આવ્યા હતા। હત્યાનો ભોગ બનનારની બહેન છેલ્લા 3 વર્ષથી પોતાના ભાઈને ત્યાં જેતપુર રિસામણે હતા, જેની પુત્રી અને ભોગ બનનાર ફરિયાદીની ભાણેજને આરોપી સાથે સંબંધ હતા। એક જ્ઞાતિના હોવા છતાં પણ બંને પરિવારોને સંબંધ સ્વીકાર્યા ન હતા, જેનો ખાર રાખી આરોપીએ યુવતીના મામાઓ સાથે ઝઘડો કરી એકની હત્યા નિપજાવી હતી તેવું પોલીસે તેની પ્રાથમિક તપાસમાં જણાવ્યું છે। હાલ બે અજાણ્યા ઇસમો રવિરાજ ગીડા તેમજ કિશન મકવાણા સહિત ઉદય અને દિલુની જેતપુર સિટી પોલીસે અટકાયત કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે। ગઈકાલે સાંજે 8:30 વાગ્યાના આજુબાજુ જેતપુરના સામાકાંઠા વિસ્તારમાં ચામુંડા ચોક છે ત્યાં એક મારામારીનો બનાવ બનેલ હતો, જેમાં 3 લોકોને ઈજા થઈ હતી અને એમાં 4 લોકો મારવાવાળા હતા અને એ જો 4 લોકો મારવાવાળા હતા એ લોકો વિરુદ્ધ પછી આમાં જો મારામારી થઈ એમાં એક વ્યક્તિ જો છે દિલાભાઈ નાગભાઈ વાંક એનો સારવાર દરમિયાન મૃત્યુ થયો છે અને એ જો 4 લોકો મારવાવાળા હતા એ લોકો વિરુદ્ધ ગુનો દાખલ થયો છે, જેમાં આઈપીસીની કલમ 302, 307, 325 અને GP Act 135 હેઠળ ગુનો દાખલ થયો છે અને 4 આરોપી જો છે એ અત્યારે પોલીસે હસ્તગત કરેલ છે અને એ લોકો વિરુદ્ધ આગળની કાર્યવાહી પણ કરવામાં આવશે અને એનો બનાવ બનવાનો કારણ એવું હતો કે એમાં જો મુખ્ય આરોપી છે ઉદય ભાણકુ શેખવા, આ આરોપીની જો ફરિયાદી છે એને ભાણજી સાથે ભાણજીને ભગાવવાનો ઈરાદો હતો જો કે પૂરો નહીં થયો અને એના લીધે ખાર રાખીને જો ત્રણ જો ઈજા પામનાર છે ભાણજીના મામા છે એને એ લોકોને માર મારેલ છે। જો એની જો ભાણજી છે એની મધર સાથે અહીંયા જેતપુરમાં જ રહેતી હતી એ લોકોને રિસામણે અને છેલ્લા 3 વર્ષથી એ લોકો અહીંયા જ રહેતા હતા। હમણાં થોડા દિવસ પહેલાં જ એ લોકો એને પાછા સસુરાલ તરફ ગયા છે, એને ઢાંક જો ઉપલેટા તાલુકામાં છે અને એના લીધે અને પછી જો મેઇન આરોપી છે મુખ્ય આરોપી ઉદય શેખવા એનો જ્યારે જો એની ભાણકી સાથે કોઈ જો હે એ લોકો એને ઘરવાળા ફેવરમાં નહીં હતા એના લીધે એને ખાર રાખીને ત્રણેય જો મામા છે એ લોકોને માર મારેલ છે। રાહુલ વેગડા, જય સૌરાષ્ટ્ર ન્યૂઝ નેટવર્ક, જેતપુર।